નમસ્કાર મિત્રો ગુજ્જુ નોલેજ પરિવારની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના આપણા આ વિડીયોની અંદર આપણે કવિ કલાપીનું જીવન અને તેમના સાહિત્ય સર્જન વિશેની જાણકારી મેળવીશું તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ કવિ કલાપી જેમનું મૂળ નામ સુરસિંહજી તખતસિંહજી ગોહિલ હતું જેમનો જન્મ અમરેલી જિલ્લાના લાઠી ખાતે અઢારસોની ની અંદર થયો હતો તેમના પિતાનું નામ તખતસિંહજી ગોહિલ જ્યારે તેમના ઉપનામો જોઈએ તો કવિ કલાપી સુરતીવાડીનો મીઠો મોરલો તથા ગુજરાતના વર્ડ તરીકે તેમને ઓળખવામાં આવતા હતા જેમનું મૃત્યુ નવમી જૂન ઓગણીસોની સાલની અંદર લાઠી મુકામે થયું હતું તેમના જીવન વિશેની કેટલીક માહિતી મેળવી હતી તેમનો જન્મ લાઠીની અંદર એક રાજકુટુંબમાં થયો હતો તેમણે અઢારસો બ્યાસીથી અઢારસો નેવું સુધી રાજકોટની રાજકુમાર કોલેજમાંથી પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું જ્યારે અઢારસો ને નેવ્યાસીમાં પંદર વર્ષની વયે તેમનાથી આઠ વર્ષ મોટા કચ્છના રમા સાથે ત્યારબાદ બે વર્ષ મોટા કોટડાના આનંદીબા સાથે લગ્ન કર્યા હતા જ્યારે વીસ વર્ષની ઉંમરે રમા સાથે આવેલી દાસી મોઘી જેનું પાછળથી નામ શોભના પાડવામાં આવ્યું હતું તેમની સાથે પ્રેમ થતાં અઢારસો ને ની અંદર તેમની સાથે પણ તેમને લગ્ન કર્યા હતા જ્યારે છપ્પનિયા દુકાળ વખતે લાઠીમાં તેમનું અવસાન થયું હોવાનું મનાય છે રાજબા રમાએ શોભના સાથેના પ્રણયના કારણે મતભેદ થયા અને કવિ કલાપીને ઝેર આપવામાં આવ્યું હતું તેવી એક માન્યતા પણ રહેલી છે અઢારસો ને બાણુંથી થી ઓગણીસો સુધીની એમની સર્વ કાવ્ય રચનાઓને સમાવતા સંગ્રહ કલાપીનો કેકરાળનું ક્રાતના હાથે ઓગણીસો ને ની અંદર મરણોત્તર પ્રકાશન થયું હતું એક સૂચક અનુસાર અઢારસો સત્તાણું અને અઢારસો ને સૌથી વધારે પ્રમાણમાં અને વધુ નોંધપાત્ર કાવ્યો કલાપીના મળ્યા હોવાનું મનાય છે કલાપીએ પ્રવાસ વર્ણનનો સંવાદો અનુવાદો ડાયરી તથા આત્મકથન અને પત્રો રૂપે ગદ્યલેખન પણ કર્યું છે અઢારસો ને થી અઢારસો ને બાણું માં કરેલા ભારત પ્રવાસ દરમિયાન પોતાના શિક્ષક નરહરિ જોશીને પત્રો રૂપે લખેલા કાશ્મીરનો પ્રવાસનું જાહેર પ્રકાશન છેક ઓગણીસો ને બારની અંદર કાશ્મીરનો પ્રવાહ કલાપીના સંવાદો અને ધર્મ વિચાર એ ગ્રંથની અંદર થયું છે કલાપીનો કેકરાળ એ અઢારસો ને બાણુંથી ઓગણીસો સુધી અઢીસો જેટલી રચનાઓને સમાવતો સર્વસંગ્રહ છે કમામુશીએ કલાપીને પ્રણય અને અશ્રુના કવિ કહ્યા હતા જ્યારે સુંદરમે કલાપીને યુવાનોના કવિ તરીકે નવાજ્યા હતા જ્યારે કલાપીએ સુરતીવાડીનો મીઠો મોરલો કહીને કવિ ક્રાંતિએ નવાજ્યા હતા આ ઉપરાંત તેમને કલાપીને મળેલા સન્માનો હતું રાજવી કવિ કલાપી નામનું જ એમના જીવન વિશેનું પુસ્તક બહાર પાડવામાં આવ્યું હતું આ ઉપરાંત એમના નામથી આઈ એન્ડ ટીનો કલાપી એવોર્ડ ગઝલ માટે આપવામાં આવે છે ત્યારબાદ ઓગણીસો ને છાસઠમાં ગુજરાતી ચલચિત્ર કલાપી બનાવાયું જેના અભિનેતા તરીકે સંજીવ કુમારને કલાપીની ભૂમિકા ભજવી હતી કલાપીનું સાહિત્ય સર્જન એક ટૂંકી પદ્ધતિ દ્વારા જોઈએ તો કલાપીનો કેકરાળ સાંભળીને માયા અને મુદ્રિકા ભરત બિલ્વ મંગળ અને હમીરજી ગોહિલની ત્રિપુટીને સ્વીડનબર્ગ સાથે કાશ્મીરનો પ્રવાસ કરી ત્યાંથી કલાપીનો પત્રધાર લાવવા કહ્યું જ્યાં કલાપીનો કેકરાળ પણ તેમની એક સાહિત્ય રચના છે માયા અને મુદ્રિકા પણ સાહિત્ય રચના છે ભરત બિલ્વ મંગળ પણ તેમની એક સાહિત્ય રચના છે હમીરજી ગોહિલ પણ તેમની એક સાહિત્ય રચના છે જ્યાં ત્રિપુટી શબ્દનો અર્થ તેમની સાહિત્ય રચના હૃદય ત્રિપુટી છે સ્વીડનબર્ગ પણ તેમની એક સાહિત્ય રચના છે કાશ્મીરનો પ્રવાસ પણ તેમની એક સાહિત્ય રચના છે અને પત્રધાર પણ તેમની એક સાહિત્ય રચના છે આ ઉપરાંત વિગતવાર તેમના સાહિત્ય સર્જનની જોઈએ તો તેમને કાવ્ય સંગ્રહ આધારિત રચનાની અંદર કલાપિલો કેકરાળનો સમાવેશ થાય છે જ્યારે ખંડકાવ્ય રચનાની અંદર બિલ્વ મંગળ સારસા કુંતલ ગ્રામ્ય માતા અને હૃદય ત્રિપુટીનો સમાવેશ થાય છે આ ઉપરાંત તેમની પ્રવાસ નિબંધ રચનાઓ જોઈએ તો કાશ્મીરનો પ્રવાસનો સમાવેશ થાય છે જ્યારે દીર્ઘ કાવ્ય રચનાની અંદર હમીરજી ગોહિલ અને ગઝલ રચનાની અંદર આપની યાદીનો સમાવેશ થાય છે આ ઉપરાંત તેમની નવલકથા આધારિત રચનાઓ જોઈએ તો માયા અને મુદ્રિકાનો સમાવેશ થાય છે જ્યારે તેમની અન્ય સાહિત્ય રચનાઓ જોઈએ તો કલાપીની પત્રધારા સ્વીડનબર્ગનો વિચાર અને ભરતનો સમાવેશ થાય છે કલાપીની કેટલીક જાણીતી બનેલી પંક્તિઓ જોઈએ તો જ્યાં જ્યાં નજર મારી ઠરી યાદી ભરી ત્યાં આપની હા વિપુલ જળનું સ્વર્ગેથી ઉતર્યું સૌંદર્ય વેળપી દેતા નાના સુંદરતા મળે સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે જે પોષતું તે મારતું એવો દિશે ક્રમ કુદરતી કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી ચળકાટ તારો એ જ પણ તું જ ખૂનની તલવાર રસહીન ધરાથે દયાહીન થયો નૃપ જો મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં પેલા લાલ કલરના બેલના આઇકોનને પ્રેસ કરી લેજો જેથી અમારા નવા આવનારા એજ્યુકેશન રિલેટેડ વિડીયો તમને સૌ પહેલાં મળતા રહે ત્યાં સુધી અમને રજા આપજો